કેશવ ગામનો સરપંચ છે, ધની અને બાળકો અપણ છે. સ્ત્રી અનામત બેઠકને કારણે ધની સરપંચ થાય છે. ત્યાં જ દુષ્કાળ પડે છે અને કેશવને પોતાના ધન સાથે સ્થળાંતર કરવું પડે છે. દુષ્કાળ બે વર્ષ ચાલે છે. ધની, મેઘી અને ગામના નિરક્ષરો પ્રૌઢ શિક્ષણ વર્ગોમાં સાક્ષર થાય છે. ફોજી પણ સંતોષની લાગણી સાથે રાજસ્થાન વિદાય થાય છે. ધનીના પરિશ્રમથી ગામમાં સફાઈ અને આરોગ્યના કાર્યક્રમો સફળ થાય છે. શ્રેષ્ઠ સરપંચ અને પંચાયતનું ગૌરવ બેરુને મળે છે. ટેલિફોનની સગવડ મળતા આ બધા સમાચાર કેશવને ખૂબ ધની કહે છે. આ મુશ્કેલીઓના અંત સાથે વરસાદ વરસ્યો અને કેશવો અને ગામના સ્થળાંતર કરી ગયેલા ધણ પાછા આવ્યા. આપણી પંચાયત શ્રેષ્ઠ પંચાયત જાહેર થઈ છે. 15મી ઓગસ્ટ ના કાર્યક્રમ છે. પંચાયત નું શિલ્ડ મળશે ને સ્ત્રી સરપંચ તરીકે ધનીબેન સરપંચ નું સન્માન થશે. નમસ્કાર. આજે આપણા બેરુ ગામના આપણે સૌ રહીશો ભાગશાળી છીએ. આપણી બેન સરપંચ ધનીબેન એણે આપણા ગામનું નાક ઊંચું લઈ આવ્યા છે. આખા જિલ્લામાંથી મહિલા પંચાયત તરીકે અને શ્રેષ્ઠ મહિલા સરપંચ તરીકે એમનું સન્માન કરવા માટે જિલ્લાના અધિકારી શ્રીઓ, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ બધા અહીંયા પધાર્યા છે અને એમના સન્માનનો આજનો કાર્યક્રમ આપણે આપણી બહેનોના સાક્ષરતાના ગરબાથી શરૂ કરશું. અને આ ગરબાની વિશેષતા એ છે કે આ ગરબામાં આપણા જ ગામમાં સાક્ષરતાના વર્ગ ચલાવનાર બેન દેવીબેન, ગ્રામ પંચાયતના સભ્ય બેન મેઘીબેન પણ આ ગરબામાં ભાગ લઈ રહ્યા છે. તો આવો જોઈએ આ સાક્ષરતાનો ગરબો.
અને હવે જિલ્લા માહિતી ખાતા તરફથી એક શેરી નાટક રજૂ કરવામાં આવશે. છોકરી ભણીને શું કરશે? છોકરી ભણીને શું કરશે? છોકરી છોકરી ભણીને શું કરશે? બધા બેસી જાઓ વર્ગમાં, પછી આપણે પ્રાર્થના શરૂ કરશું. બેસો બેસો બેસો. હા, હવે શરૂઆત આપણે પ્રાર્થનાથી કરશું. ચાલો પ્રાર્થના શરૂ કરીએ. હવે આપણે આજનો પાઠ શરૂ કરીએ. તમે ચોપડા ખોલો. સાંભળો સાંભળો સાંભળો, હું સૂત્રધાર તમને બધાને સરસ્વતી નામની છોકરીની વાત સંભળાવું છું. છોકરા, અહીંયા ત્યાં વાત નથી સાંભળવાની. ચાલો આજે આપણે બે એકાનો પાડો શરૂ કરીએ છીએ, બરાબર? બે એકુ બે, બે દુ ચાર. તમારા વર્ગમાં આ એક છોકરી કેમ દેખાતી નથી? હું શું કરું? હું તો જે આવે એને ભણાવું. બાકી આ ગામના અગ્રણી નાગરિકો આવ્યા છે, તમે એને જ પૂછી જુઓ. અરે, તમે લોકો તમારા ગામની કન્યાને નિશાળમાં ભણવા કેમ નથી મોકલતા? એ આ છોકરીને ભણાવીને શું કામ છે? ભણી ગણીને આખરે તો પછી રસોડું સંભાળવાનું ને. અને અમારા ગામમાં એક ડાક્ટર થયેલી બાઈ પણ બિચારી ડાક્ટર રસોડામાં ન જાય. અરે, ભણેલી સ્ત્રી રસોડામાં ન જાય એવું તમને કીધું કોણે? ઉલટું, ભણેલી સ્ત્રી રસોડામાં જાય ને તો રસોઈ સારી, ઝડપી ને આરોગ્યપ્રદ બનાવે. અને વિટામિન કેમ જળવાય, કઈ શાકભાજી કઈ સીઝનમાં મળે એ બધું એને વધારે ખબર પડે. ભણેલી સ્ત્રી એટલે અર્થસભર જવાબો આપે, દલીલો કરે, ઝઘડા કરે, કાયદો બતાવે. એ ભાઈ, આપણને કોઈની સાથે અન્યાય કરવાનો કોઈ અધિકાર નથી. અને સ્ત્રી ભણેલી હોય ને તો પોતાનો હક માંગે ને એના માટે લડે પણ ખરી. જુઓ ભાઈ, તમારી દીકરીના સાસરિયા તમારી દીકરીને દુખી રાખે અને તમારા વેવાય તમારી દીકરી સાથે અન્યાય કરે એ તો તમને ન ગમે ને? મારી વાત સાંભળો. એ તો ગાડાના પૈડા જેવું સંસાર, એમાં પુરુષ ભણેલો હોય તો ન હાલે.
હાલે 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 બાપુ હાલે હાલે તો પછી આ બાયડી ને ભણેલી હોય કે નો હોય શું ફરક પડે છે નાના કયો કે ફરક શું પડે છે આ સંસાર નું ગાડું એ બે પૈડા બરાબર હોય ને તો બરાબર ચાલે બાકી એક પૈડું હોય નાનું ને એક પૈડું હોય મોટું તો ગાડું થવું 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 એ તો ના ચાલે ને અને બીજું કે સ્ત્રી ભણેલી હોય તો પતિના ઘરના હિસાબ કિતાબ વ્યવહાર એ ઉલટું વધુ સારી રીતે સંભાળી શકે અને તમને ખબર છે સ્ત્રીઓ તો આગળના જમાનામાં પણ ભણતી હતી એમ ક્યારે એ કેદી ક્યાં કને ખરેખર તમે એમ માનો છો કે આપણી આઝાદી માત્ર પુરુષોના પરિશ્રમથી મળી છે સ્વતંત્રતાની શહાદતમાં સરોજની નાયડુ વિજયાલક્ષ્મી અને કસ્તુરબા જેવી મહાન સ્ત્રીઓએ ભોગ આપ્યો હતો અને તમને એ ખબર છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તો શહાદતનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું હા પણ પ્રાચીન સમયમાં તો મીરાબાઈના ભજન તો આજે પણ ગવાય છે મેરે તો ગિરધર ગોપાલ અને આગળના જમાનાની સ્ત્રીઓ જો ન ભણી હોત તો આપણી સંસ્કૃતિ શું ટકી શકી હોત દૂસરો ન કોઈ બહુ થયું હવે હવે ઘરના કામ માં લાગી જાઓ કેમ હું તો નખત્રાના બધાની સાથે છઠ્ઠું ધોરણ ભણવા જઈશ બસ બસ બહુ થયું આ ગામની વાત હતી તો પાંચમા ધોરણ સુધી ભણાવી હવે ચૂપચાપ ઘરમાં કામ કરવા માંડ આખરે છોકરી શા માટે ભણે શું કામનું જરૂર શું છે હા અને છોકરીને બહાર મોકલવી પણ શા માટે માં હું નિશાળે જાઉં છું નિશાળે નથી જવું પછી મને ઘર કામ કોણ કરાવશે હું જઈશ 14 વર્ષ સુધી જવું મારે ફરજિયાત છે તમે મને ડોકશો તો સમાજના તો ખરા જ પણ સરકારી ગુનામાં આવશો હું ભણવા જઈશ હું નિશાળે જઈશ હું નિશાળે જઈશ રોકો પકડો રોકો પકડો રોકો પકડો મને પણ ભણાવો મારે પણ ભણવું છે એક કાકા મને પણ ભણાવો એક કાકા બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ આ લોકોને માન માન સમજાવ્યા ત્યાં વળી તમે ક્યાં જાગ્યા બેસી જાઓ મને ભણાવો મારે પણ વાંચતા લખતા શીખવું છે મને ભણાવો હવે આ ઉંમરમાં ભણી ગણીને કરશો શું હવે પણ મારે મારા ધર્મના પુસ્તકો વાંચવા હોય ને હિસાબ લખવા હોય ને કાકા તમને ખબર છે પ્રૌઢ શિક્ષણમાં 45 વર્ષની ઉંમરના ને જ ભણાવવામાં આવે છે હા લે તે અમે શું માણા નથી ભણવાનું તો ગમે તેને ગમે ત્યારે કામ જ આવે ને ભણવાનો તો બધાયને હક છે ને ભાઈ ભણીએ તો ગમે તે ઉંમરે ઈ કામ લાગે જાગ્યા ત્યાંથી સવાર ભાઈ આ હસવાની વાત નથી કાકાની વાત સાચી છે કારણ કે ભણતર તો સાચું છે જ દરેકને ભણવું જોઈએ અને કોઈ પણ ઉંમરે ભણી શકાય છે ચાલો આપણે સૌ હળી મળીને કહીએ અબાલ વૃદ્ધ સર્વને ભણાવો બહાર દેખો ભાઈ બહાર દેખો લખતા વાંચતા ભણતા શીખો બહાર દેખો ભાઈ બહાર દેખો લખતા વાંચતા ભણતા શીખો બહાર દેખો ભાઈ બહાર દેખો લખતા વાંચતા ભણતા શીખો બહાર દેખો ભાઈ બહાર દેખો લખતા વાંચતા ભણતા શીખો બહાર
યાજ્ઞવલ્ક્ય સાથે શાસ્ત્રાર્થ પણ કરેલો. આજે વિમાન ચાલક, ડોક્ટર, ઇન્જિનિયર, કોમ્પ્યુટર બધા ક્ષેત્રોમાં સ્ત્રી આગળ છે. અરે ગયા દેશ પર સ્ત્રીઓ છે, પણ સ્ત્રી પતિ પરાયણ તો રહેવું જોઈએ ને? તમે ભીત ભૂલ્યા છો ભાઈ, ભીત ભૂલ્યા છો. આજે પતિએ વફાદારી અને વિશ્વાસમાં પત્ની પરાયણ રહેવાનો દિવસ આવી ગયો છે. આજે સ્ત્રી પોતાનો હક માંગશે, સંસદથી કરી અને પંચાયત સુધી પોતાની 33% જગ્યા માંગશે. અને સરસ્વતી તો જ્ઞાની દેવી છે, તમે લોકો એને પાંજરે પૂરી છે. અજ્ઞાન, અંધવિશ્વાસ અને રૂઢિઓની બેડી તોડી એને મુક્ત કરો. હવે મામલતદાર સાહેબ ધનીબેનને સન્માન પત્ર આપશે, અને હવે ધનીબેન એમના સન્માનનો ઉત્તર આપશે. ભાઈઓ એક સિવાય અને ગામને મળેલા શ્રેષ્ઠ પંચાયતનો આ એવોર્ડના જે ખરા અધિકારી છે ને એને હું અહીં સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું. તમે બધા રજા આપો ને તો હું એને બોલાવું. હું ગામના માજી સરપંચને વિનંતી કરું કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે.
મારા અને ગામના ગૌરવના સન્માનના સાચા અધિકારી તો આજ છે. એમણે મારા પર સરપંચની જવાબદારી મૂકી, મને હિંમત આપી, મને વિશ્વાસ આપ્યો, એટલે સન્માનના સાચા સાહેબો, ભાઈઓ અને બહેનો એક સિવાયની ખરેખર તો આ કપરા કાળમાં બે વર્ષ હું બહાર સ્થળાંતર જ ગયો હતો. તની જાતે ભણી ભણાવી અને ગામના પ્રૌઢ લોકોને પણ ભણાવ્યા. ધનીએ સાચે જ ગામની સેવા કરી છે, એટલે આ સન્માનની સાચી હકદાર તો ધની જ છે. હું તો માત્ર નિમિત્ત છું.